દેશભરમાં ગણેશના જન્મદિનની ઉજવણી 11 દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે ઓખામાં સ્થાનિકો આ વર્ષે શિવપુત્ર ગણેશના સામૈયા કરવા ઉત્સુક બન્યા છે ઠેર ઠેર ગણેશજીના પંડાલો ઊભા કરવામાં આવ્યા છે આ વર્ષે ઓખામાં 17 અને બેટ ગામમાં 3 જેટલી આમ કુલ 20 જેટલા ગણેશ મૂર્તિની સ્થાપનાઓ થયેલ છે પૂરા ભારતભરમાં ગણપતિ ચોર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે તેમજ દેવભૂમિ દ્વારકાની અંદર આવેલ ઓખા ગામમાં પણ ગણપતિની પધરામણી અસંખ્ય રીતે થઈ રહી છે આ આ પધરામણી કેવી છે દિવ્યાતિ દિવ્ય પધરામણી છે જેથી કરીને ઓખાના યુવકોમાં ખૂબ જ જોશ છે અને આ વખતેની ગણેશ ચતુર્થી અલગ જ પ્રકારે ઓખાના વાસીઓ ઉજવવા માગે છે અને ઓખાની ભાવિક જનતા આ દર્શનનો લાવો લઈ ધન્યતાની લાગણી અનુભવે છે જ્યારે મોરબીમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે છેલ્લા 2 માસથી ગણપતિની મૂર્તિઓના વિતરકો જુદા જુદા વિસ્તારમાં ગોઠવાઈને મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે ભક્તજનો ગુરુવારથી ગણેશજીની સ્થાપના કરશે મોરબીનું નહીં પણ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને વિશાળ જાજરમેન્ટ ગણેશ ઉત્સવ એટલે કે મોરબીનું સિદ્ધિ વિનાયકા રાજા કે જે અમારું સમિતિ દ્વારા અમે આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે મેં 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જોવા જઈએ તો આ ગ્રાઉન્ડ ટોટલ 9 વીઘામાં આનું આયોજન કરવામાં આવ્યું છે 9 વીઘાની અંદર ગણપતિની મહામૂર્તિ બરાબર રોડના અંદાજિત 15,000થી વધુ લોકો આના દર્શનને લાભ લેશે સાથે સાથે અમે બાળકોને મનોરંજન મળે એના માટેની પણ વ્યવસ્થા કરી છે અને 9 દિવસ 10 દિવસ ગણપતિ દાદાની અર્ચના કર્યા બાદ જ્યારે આની એક મહા વિશાળ વિસર્જન યાત્રા પણ અમે કાઢીએ છીએ દર વર્ષની જેમ જે આ વખતે પણ મોરબીની જનતાને જોવા મળશે જોવા જઈએ તો મોરબીની શ્રદ્ધાળુ જનતા તો આનો લાભ લઈએ જ છે પણ મોરબીની આજુબાજુના ગામના લોકો પણ રાતે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા આવે છે